હેલો ફ્રેન્ડ્સ, પાર્ટ વનમાં આપણે જોયું કે કુર્તીમાં પેન્ટક્સ કેવી રીતે બનાવવા અને ત્યારબાદ કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું. માટે હજી સુધી તમે પાર્ટ વન નથી જોયો તો એકવાર ચોક્કસથી જોઈ લેજો. જો તમે બિગનર છો તો પણ ખૂબ જ સરળતાથી પેન્ટક્સ કુર્તી બનાવી શકશો. તો આજે પાર્ટ ટુમાં એ જ કુર્તીમાં આપણે પ્લેકેટ્સ પટ્ટી બનાવવાની એકદમ ઇઝી રીત જોવાના છીએ. તો કુર્તીમાં પ્લેકેટ્સ પટ્ટી બનાવવા માટે આ રીતે નેક કટિંગ કરી લીધેલું છે. પ્લેકેટ્સ પટ્ટી બનાવવા માટે આપણે એક જ સિલાઈ લગાવવાની છે અને એ કેવી રીતે લગાવવી તે બધું જ વિડીયોમાં આગળ જોઈશું, માટે ફૂલ વિડીયો વોચ કરજો. કુર્તીમાં જ્યારે પ્લેકેટ્સ પટ્ટી બનાવવાની હોય ત્યારે તેની લેન્થ કેટલી લેવી, લેન્થ તમે કમર ઊંચાઈ સુધીની લઈ શકો છો, પણ અત્યારે આપણે થોડીક ટૂંકી રાખવાની છે. પ્લેકેટ્સ પટ્ટી બનાવવા માટે નેક કટિંગ કરી લીધા પછી તમારે પ્લેકેટ્સ પટ્ટીની લેન્થ જેટલી રાખવી હોય તેનું અહીંયા માર્કિંગ કરી લેવું. અને હવે પ્લેકેટ્સ પટ્ટી બનાવવા માટે આ રીતે બે પટ્ટી કટિંગ કરવાની હોય છે. અને તમે જે પ્લેકેટ્સ પટ્ટીની લેન્થ રાખી હોય તેના કરતાં આ પટ્ટીની લેન્થ 1.5 ઇંચ વધારે રાખવી અને પટ્ટીની પહોળાઈ 3 ઇંચ રાખવી. બંને પટ્ટી સેમ સાઇઝની કટિંગ કરવી. અને હવે આ બંને પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી લેશું. તો આ બંને પટ્ટી આ રીતે રેડી કરી લીધા પછી કુર્તીના સેન્ટરમાં આ રીતે ગોઠવીશું અને પિન લગાવી લેશું. કુર્તીમાં જે આ પટ્ટી લગાવી છે તે બે પટ્ટી વચ્ચેનો ગેપ છે તે 1.25 ઇંચ રાખવો. અને હવે આ પટ્ટી પર એક દાંતીનું માર્જિન રાખી પૂરી પટ્ટીમાં આ રીતે સિલાઈ લગાવી લેશું. હવે અહીંયા ધ્યાનથી જોજો, જ્યાં સુધી પ્લેકેટ્સ પટ્ટીની લેન્થ છે ત્યાં સુધી આ રીતે સીધી સિલાઈ લગાવીશું. અને જ્યાંથી કાપડને ફેરવવાનું છે ત્યાં સોયને કાપડની અંદર રાખીશું અને કાપડને ફેરવશું. અહીંયા આવી રીતે સિલાઈ લગાવવાથી નીચેનો કોર્નર વ્યવસ્થિત બનશે અને પ્લેકેટ્સ પટ્ટીમાં ફિનિશિંગ આવશે. અને એ જ રીતે સામેનો કોર્નર બનાવીશું. અહીંયા આ રીતે ફિનિશિંગથી સિલાઈ લગાવી લીધા પછી હવે સેન્ટરથી કટ કરી લેશું. આપણે બે પટ્ટી વચ્ચેનો ગેપ છે તે 1.25 ઇંચ રાખેલો છે, માટે નીચે પણ આપણે તેટલી જગ્યા રાખી અને ત્યાં સુધી કટ લગાવીશું. અને ત્યારબાદ બંને સાઈડ આ રીતે ક્રોસ કટ લગાવીશું. હવે આ પટ્ટીને આ રીતે સામસામે ફોલ્ડ કરી લેવાની છે. હવે અહીંયા જો નીચેની સાઈડ ક્રોસ કટ વ્યવસ્થિત નહીં લગાવ્યા હોય તો પટ્ટીમાં ફિનિશિંગ નહીં આવે, માટે જ્યાં સુધી આપણે સિલાઈ લગાવી છે ત્યાં સુધી વ્યવસ્થિત કટ લગાવવા. પ્લેકેટ્સ પટ્ટી આપણે અલગ રીતે બનાવીએ છીએ, માટે બંને પટ્ટીના છેડા છે તે કુર્તીની નીચેની સાઈડ જવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બંને પટ્ટીને આ રીતે વ્યવસ્થિત કરી અને કુર્તીની નીચેની સાઈડ સિલાઈ લગાવવાની છે. તો આ રીતે એક જ સિલાઈ લગાવી અને પ્લેકેટ્સ પટ્ટી બનાવી લીધી છે. હવે આપણે ફિનિશિંગની સિલાઈ લગાવીશું. હવે આ પ્લેકેટ્સ પટ્ટીમાં સિલાઈ આપણે પ્લેકેટ્સ પટ્ટીની ઉપર નથી લગાવવાની, પણ જે ફિનિશિંગની સિલાઈ છે તે કુર્તી પર આવે તે રીતે લગાવીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે પૂરી પ્લેકેટ્સ પટ્ટી ઓપન રાખી શકો છો, પણ મેં અત્યારે નેક સાઇડથી 3 થી 4 ઇંચ ઓપન રાખી છે અને નીચેની સાઇડ સિલાઈ લગાવી લીધી છે. તો આ રીતે ખૂબ જ ઇઝી મેથડથી પ્લેકેટ્સ પટ્ટી રેડી કરી લીધા પછી હવે નેકમાં ફિનિશિંગ આપીશું. અને નેકમાં ફિનિશિંગ આપવા માટે પણ આ રીતે એક પટ્ટી રેડી કરી લીધી છે અને તેને સેન્ટરથી કટ કરી લેશું. કુર્તીમાં જે પ્લેકેટ્સ પટ્ટી બનાવી તે આપણે સેન્ટરથી ઓપન રાખેલી છે, માટે નેકમાં બંને સાઈડ અલગ અલગ પટ્ટીથી ફિનિશિંગ આપીશું.
અહીંયા ફ્રન્ટ અને બેક બંને નેકમાં પટ્ટી લગાવી અને રેડી કરી લીધું છે અને હવે શોલ્ડર જોઈન્ટ કરીશું. શોલ્ડર પણ આપણે અહીંયા રેડીમેડ કુર્તીમાં જે રીતે શોલ્ડર જોઈન્ટ કરેલા હોય તે રીતે કરવાના છે. જો તમારે તેમાં પ્રોબ્લેમ થાય છે તો મને કમેન્ટ કરો, આપણે તેના પર સ્પેશિયલ વિડીયો જોઈશું. તો આ રીતે ખૂબ જ ફિનિશિંગથી એકદમ રેડીમેડ સ્ટાઈલ શોલ્ડર જોઈન્ટ કરી લીધા પછી પાછળની નેકની જે પટ્ટી છે તેમાં ફિનિશિંગની સિલાઈ હવે લગાવીશું. કુર્તીમાં આટલું ફિનિશિંગ આપી લીધા પછી બંને સ્લીવ લગાવીશું અને સાઇડ ફિટિંગ કરી લઈશું. કુર્તીની સ્લીવ પણ ખૂબ જ સરસ બનાવેલી છે, જાળીવાળી લેસ આવે તેનો યુઝ કરી અને સ્લીવમાં ડિઝાઇન બનાવેલી છે. તે સ્લીવ ડિઝાઇનનો વિડીયો પણ અલગથી આપેલો છે. અત્યારે આપણે પાર્ટ ટુ જોઈ રહ્યા છીએ. પાર્ટ વન અને સ્લીવ ડિઝાઇન વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે તમે વિઝિટ કરી શકો છો. અને આ કુર્તી રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે જે તમારે જોવું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. અને તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી ડિઝાઇન સાથે ફરી મળીશું. થેન્ક યુ.